नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित प्रकरण नंबर 14 प्रायोगिक भूमिति। तो आज आपणे खूणा विषय अभ्यास करीशुं। खूणो कई रीते दोरवो, तो आपणने कोणमापकनी मददथी खूणो दोरता तो आवडे छे, परंतु परिकरनो उपयोग करी कया खूणाओ दोरी शकाय अने केवी रीते दोराय तो ए विषय आपणे जोईए। तो खूणो मापपट्टी अने परिकरना उपयोगथी 60° 90° 45° 30° 15° 7.1°, એટલે કે 7.5°નો 22.5°, 75°, 105°, 120°, 135°, જેવા ખૂણાની રચના કરી થઈ શકે છે। આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી આટલા ખૂણાઓ રચી શકીએ છીએ। હવે માપપટ્ટી અને પરિકર વડે આપણે 10°નો 20°નો 40°નો 42°નો 55°નો આવા માપના ખૂણા આપણે રચી શકીએ નહીં। જે આ પરિકર વડે જે રચી શકાય એના સિવાયના ખૂણા છે એને આપણે કોણ માપકની મદદથી રચવા પડે। હવે ખૂણો દર્શાવવા માટે આપણે 3 રીતનો ઉપયોગ કરીએ છીએ। કાં તો આપણે ઓનલી કોણ એ બરાબર 60° આવું લખીએ છીએ, અથવા મેજરમેન્ટ કોણ એ બરાબર 60° એટલે એમ લખી અને કોણ એ, અથવા ત્રીજી મેથડ છે માપ ખૂણો એ બરાબર 60°। તો આ ત્રણમાંથી ગમે તે એક રીતે તમે ખૂણો દર્શાવી શકો છો। હવે આપણે જોઈએ પહેલા કોણ માપકની મદદથી કઈ રીતે ખૂણો રચી શકાય। તો પહેલા આપણે કોણ માપકની મદદથી જોઈએ। તો સૌ પ્રથમ આપણે 40° નો ખૂણો દોરવો છે, તો આપણે એને કોણ માપકની મદદથી દોરવો હોય તો શું કરવાનું? તો પહેલા એક કોઈ પણ લંબાઈનો રેખાખંડ દોરી દેવાનું। તો આપણે એમ જ એક રેખાખંડ દોરી દઈએ, બરાબર? આપણે અહીંયા આગળ એક બિંદુ બનાવી અને આ બાજુ કિરણ બનાવી દઈએ। હવે આ બિંદુને અહીંયા આગળ આ જે ઊભી લાઇન છે તે આગળ વચ્ચે સેટ કરવાનું। તો જો આપણે એને એક્ઝેક્ટ ત્યાં રાખીએ અને આ લાઇન ઉપર આપણે જે રેખાખંડ દોર્યો છે એ બંને લાઇનો એકબીજા ઉપર સેટ થવી જોઈએ। તો જો આ રીતે આપણે લાઇન સેટ કરી દીધી, ઓકે, લાઇન ઉપર આ લાઇન ઉપર આપણે દોરેલો રેખાખંડ છે, આ ડોટ એક્ઝેક્ટ આ લાઇન વચ્ચે છે, ઓકે। હવે અહીંયા 0 થી લઈ અને જોવાનું 40 ક્યાં આવે છે? 40 અહીંયા છે, આપણે આ નીચેની લાઇન જોવાની, તો 40 અહીંયા છે, તો અહીંયાથી લઈ અને સીધું આ માપ અહીંયા આગળ આપણે એક ટપકુ કરીશું, બરાબર? હવે આ હટાવી લઈને આને સ્કેલની મદદથી જોડી દેવાનું। તો આ થઈ ગયો આપણો 40° ખૂણો। તો આ રીતે 40° હોય, 45° હોય, જો હવે 45° ખૂણો કે 55° ખૂણો હોય તો આ વચ્ચે આવે 45, અહીંયા 50, પછી આ વચ્ચે આવે તો એ 55, આ 60, આ 65, 70, 75, પણ 75નો ખૂણો તો આપણે પરિકરની મદદથી દોરી શકીએ છીએ, ઓકે? તો હવે તમને આ ખૂણો પરિકરની મદદ સોરી કોણ માપકની મદદથી ખૂણો દોરતા ફાવશે। હવે આપણે માપ ના જાણતા હોય એવા ખૂણાની નકલ કરવાની છે, મતલબ એક ખૂણો દોરેલો હોય એનું માપ આપણે જાણતા નથી અને એવો સેમ ટુ સેમ આપણે બીજો ખૂણો દોરવાનો છે। જેમ આપણે રેખાખંડમાં રેખાખંડનું માપ જાણતા ન હતા, છતાં આપણે બીજો રેખાખંડ એની નકલ કરતા એ રીતે આપણે ખૂણામાં કરવાનું છે। તો આપણે શું કરીશું? તો જો અહીંયા મેં એક ખૂણો દોર્યો છે જેનું માપ આપણે જાણતા નથી, હવે આ જ માપનો ખૂણો આપણે અહીંયા દોરવાનો છે, પરંતુ આપણે આમાં કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી। તો પરિકર વડે આપણે પરિકર અને સ્કેલની મદદથી આપણે આ ખૂણાની નકલ કરીશું। હવે જો શું કરવાનું, તો સૌ પ્રથમ એક આપણે લાઇન દોરી દઈએ, એટલે કે એક રેખા દોરીએ। તો આપણે અહીંયા એક રેખા દોરીએ આ ખૂણાની કોપી કરવા માટે, આપણે આ એક રેખા દોરી દીધી જેના ઉપર એક બિંદુ બનાવવાનું છે। તો આપણે અહીંયા આગળ એક બિંદુ બનાવી દઈએ, બિંદુ પી, ઓકે? હવે આપણે એ ઉપર પરિકર સેટ કરીશું। હવે આપણે પરિકરને એ ઉપર મૂકી આપણી અનુકૂળતા પ્રમાણે ત્રિજ્યા રાખી, મતલબ પરિકરની જે પહોળાઈ રાખવી હોય અનુકૂળતા પ્રમાણે, તો આપણે આટલી પહોળાઈ રાખી છે, એ ઉપર કેન્દ્ર મૂકી એક ચાપ મારીશું, ઓકે? હવે આપણે જ્યાં ચાપ માર્યો છે ત્યાં આગળ આપણે બી અને સી નામ આપી દઈએ। તો અહીંયા આગળ બી અને અહીંયા આગળ આપણે સી નામ આપી દીધું। હવે અહીંયા જે આપણે એ પર જે ચાપ માર્યો એટલી જ પહોળાઈ રાખી અને આપણે પીને કેન્દ્ર લઈ એક બીજો ચાપ મારીશું, પીને કેન્દ્ર લઈ ચાપ મારી દીધો। હવે જો આ બી અને સી નું માપ, હવે બી અને સી નું માપ, તો બી અને સી આટલું માપ જે થાય છે એટલી એ રીતે પરિકરને સંકોચાવી દો। તો આપણે આ પરિકરને એક્ઝેક્ટ બી અને સી વચ્ચેની જેટલી લંબાઈ છે પહોળાઈ છે એ માપી લીધી એક્ઝેક્ટ, ઓકે? હવે એ જ આપણે અહીંયા આગળ રાખી અને એક ચાપ મારીશું, અથવા ત્યાં બિંદુ બનાવી દો, તો આપણે ચાપ મારી દીધો। આપણે અહીંયા પણ એક નામ આપી દઈએ આર અને અહીંયા નામ આપીએ ક્યુ। હવે પી અને ક્યુ આ ચાપને સીધી રેખા વડે જોડી દઈશું, સ્કેલની મદદથી પી અને ક્યુ જોડીએ, તો પી અને ક્યુ જોડી દીધો, તો ખૂણો આપણે ક્યુ પી આર ખૂણો બની ગયો, ખૂણો સી એ બી જેની સેમ લંબાઈનો ખૂણો હતો, ઓકે? તો આ રીતે આપણે ખૂણો
दोरीश। हवे आपणे जोईशुं खूणानो द्विभाजक। हवे खूणानो द्विभाजक एटले शुं? तो द्विभाजक एटले आपणे जाणीए छीए के जेना बे सरखा भाग करतो होय, तो खूणाना बे सरखा भाग करती वच्चे आपणे एवुं एक किरण के रेखा दोरवानी छे, किरण दोरवानुं थशे, बराबर। तो पहेला आपणे कोई एक खूणो दोरी लईए। तो जो मैं अहीं एक खूणो दोरेलो छे, खूणो ए, जेनुं माप मने खबर नथी, आपणे एम ज अंदाजे एक खूणो दोर्यो छे। हवे आपणे आनो द्विभाजक दोरवानो छे, तो द्विभाजक दोरवा माटे शुं करीशुं? तो पहेला आपणे ए ने केन्द्र लई एक आ रीते चाप मारीशुं, ओके। हवे जो आ बे बिंदु मळे छे त्यो आगळ आपणे नाम आपी दईए, बी अने सी नाम आपी दईए। चलो हवे आ बी अने सी नुं जेटलुं माप छे, पहोळाई केटली छे बंने वच्चेनी, तो आपणे एम आपी लईए। तो बी अने सी ઉપર પરિકરનું કેન્દ્ર અને પેન્સિલની અણી ગોઠવી, ઓકે, આટલું માપ છે। તો હવે બી ને કેન્દ્ર લઈ અંદરની બાજુ એક ચાપ મારો। તો આપણે આ એક ચાપ માર્યો, હવે એ જ માપ રાખી સી ને કેન્દ્ર લઈ એક ચાપ માર, ઓકે। હવે આ ચાપને બિંદુ એ થી નીકળતું એક કિરણ દોરવાનું છે, જે આપણે સ્કેલની મદદથી એક કિરણ દોરી દઈએ। તો એમાંથી નીકળતું એક કિરણ, બરાબર। તો જો આ ખૂણાના બે સરખા ભાગ તમને દેખાય છે, આપણને આ ખૂણાનું માપ ખબર નથી, પરંતુ આ એનો શું થઈ જશે? દ્વિભાજક, અને જે ખૂણાના બે સરખા ભાગ કરે છે, તો કિરણ એડી એ ખૂણાનો શું છે? દ્વિભાજક। અહીંયા આપણે નામ ડી આપી દીધું। તો આ રીતે ખૂણાનો કોઈ પણ ખૂણો આપ્યો હોય એનો દ્વિભાજક આ રીતે દોરવાનો। આ બે માપ વચ્ચે જે માપ હોય એ લઈને અહીંયા ચાપ, અને આ બાજુથી કેન્દ્ર લઈ આ બાજુ ચાપ, બરાબર। કોઈ મોટો લઘુ કોણ હોય, ગુરુ કોણ હોય કે કાટકોણ હોય, બધામાં બસ આ જ મેથડથી આ બે કિરણો વચ્ચેનું માપ લેવાનું, આ બે બિંદુ વચ્ચેનું, અને આ રીતે ચાપ મારી અને એનું દ્વિભાજક દોરી શકાય। હવે આપણે જે પરિકરની મદદથી ખૂણા રચવાના છે એ જોઈએ, એટલે કે વિશિષ્ટ માપવાળા ખૂણાઓ। તો સૌ પ્રથમ આપણે સાઈન ટર્મ્સના ખૂણાની રચના કઈ રીતે કરવી એ જોઈએ। તો આપણે પહેલા સ્કેલની મદદથી એક રેખા દોરી દઈશું, રેખા કાં તો કિરણ, બરાબર। તો આપણે એક કિરણ દોરીએ, જો અહીંયા આપણે બિંદુ લઈ લઈએ આ કિરણ, અને અહીંયા આગળ આપણે નામ એ આપી દઈએ। હવે આપણે સાઈન્ટનો ખૂણો દોરવો હોય તો શું કરવાનું? તો જો એ ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારવાનો। આ પહોળાઈ તમારે જે રાખવી હોય એ રાખી શકો છો, મીડિયમ રાખવાની, બરાબર। તો આપણે જો અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ મારીશું, આ ચાપ મારી દીધો, ઓકે। હવે અહીંયા આગળ જે બિંદુને આપણો, જે રેખા કિરણને આપણું આ ચાપ છેદે છે, ત્યાં આગળ પરિકરનું કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારવાનો, ઓકે। હવે જો આ ચાપ છેદે છે ત્યાં સ્કેલની મદદથી આને સીધો જોડી દેવાનો, તો આ આપણે જોડી દીધો। તો આ આપણો કેટલાનો? 60° ખૂણો તૈયાર છે, બરાબર। તો 60° ખૂણો, એક રેખા દોરવાની, એક અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારવાનો, પછી એક અહીંયાથી કેન્દ્ર લઈ એક ફરી ચાપ મારવાનો, બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી એને જોડતું એક કિરણ દોરી દેવાનું। આ આપણું 60° ખૂણો થઈ જાય। હવે આપણે ચેક કરીએ કે આપણો 60° ખૂણો થાય છે કે નહીં, તો જો આની ઉપર મૂકી અને આપણે માપી શકીએ છીએ, જો એક્ઝેક્ટ આપણો 60° ખૂણો થઈ ગયો, ઓકે। હવે 60° ખૂણો દોર્યા બાદ 120° ખૂણો દોરવો હોય તો શું કરવાનું? તો જો 60° ખૂણો દોરવાનો, એટલે કે આ ચાપ મારવાનું, પછી ત્યાંથી આગળ જે આપણે આ ત્રિજ્યા રાખી હતી જે આ ચાપ મારવા માટે, તો આપણે પહેલા આમ 60° દોર્યો, પછી અહીંયા આગળ આપણે અહીંયાથી લઈ અને એક ચાપ માર્યો, એ જ માપ રાખી એટલું ને એટલું માપ અહીંયા આગળ ચાપ મારવાનું। પણ આ જે ચાપ આપણે પહેલા માર્યો હતો ને અનુકૂળ ત્રિજ્યા, એને આપણે થોડો લંબાવીશું, કારણ કે 120નો ચાપ થોડો મોટો આવશે, એટલે આપણે આને પહેલાં થોડું અર્ધવર્તુળ જેવું દોરી નાખીએ। તો આટલું દોર્યા બાદ આપણે અહીંયાથી એક આ 60° એ જ માપ રાખી અહીંયા આગળ, તો એ કેટલાનો થશે? આ આપણો 120નો ખૂણો થશે। આપણે ફરી એક દોરી જોઈએ, ઓકે। 120નો ખૂણો દોરવા માટે પહેલાં આપણે એક કિરણ દોરી દઈશું, હવે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ, તો આપણે આ ત્રિજ્યા થોડી મીડિયમ રાખી અને આ એક ચાપ મારીશું। આપણે 120નો દોરવાનો છે, એટલે આપણને ખબર છે કે ગુરુ કોણ એટલે થોડો મોટો થવાનો, એટલે આપણે થોડું મોટું અર્ધવર્તુળ બનાવીશું, એટલે કે મોટો ચાપ મારીશું। હવે એ જ માપ રાખી અહીંયા કેન્દ્ર લઈ આ ચાપ માર્યો, હવે આ ચાપ કેટલાનો થશે? અહીંયા આગળ 60°, તો 60થી એટલું ને એટલું માપ લઈ આગળ ખૂણો રચીએ, આ કેટલાનો થશે? 120નો। તો હવે આને આપણે સ્કેલની મદદથી જોડી દઈએ, તો અહીંથી લઈ અને આ કેન્દ્ર, ઓકે, આ જોડીએ, એટલે આ કેટલાનો ખૂણો થઈ જાય? 120નો, અહીંયા આગળ કેટલાનો બને? 60°, ઓકે। તો 60 અને 120 આવડી ગયા।
હવે 90° નો ખૂણો દોરવો હોય તો તમારે આ રીતે 60° નો ચાપ મારવાનો, પછી 120° નો ચાપ મારવાનો. હવે 60 અને 120 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવશે? 90. 60 થી 30 વધશે અને 120 થી 30 ઓછા કરી એટલે વચ્ચે એક્ઝેક્ટ 90. તો 90 નો ખૂણો દોરવા માટે પહેલા તમારે આ રીતે કિરણ દોરવાનું, ચાપ મારવાનો, 60 નો ચાપ મારો, 120 નો ચાપ મારો. હવે 60 અને 120 નો જે ચાપ માર્યો છે એનું માપ લઈએ આપણે. તો જો આ બંને વચ્ચે ચાપ વચ્ચે જે માપ છે આટલું માપ લીધું. ઓકે, હવે અહીંયા આગળ કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારો, આ બાજુથી કેન્દ્ર રાખી એક ચાપ અહીંયા મારો, આ બાજુથી આપણે થોડો વ્યવસ્થિત ચાપ લગાવી. ઓકે, આ બંને ચાપ જે છે તે છે ત્યાંથી અહીંયા એ સુધી એક સીધી રેખા દોરી દો. તો જો એ થી લઈ અને અહીંયા સુધી, તો આ આપણો કેટલાનો ખૂણો થઈ જશે? એક્ઝેક્ટ 90° નો ખૂણો. હવે ત્યારે આપણે જો 90° નો ખૂણો દોરવો હોય તો આ 120 વાળી લાઇન દોરવાની, કિરણ દોરવાની જરૂર નથી. આ ચાપ અને આ બે ચાપ મારવાના, બે ચાપની વચ્ચે આ રીતે ચાપ મારીએ એટલે શું થઈ જશે? એ 90° નો ખૂણો. હવે જો આપણે આ ખૂણાના દ્વિભાજક રચવા હોય તો, જો 60 નો દ્વિભાજક રચવો હોય તો શું કરવાનું? તો 60 અહીંયાથી અને આટલું, આ અને આ બરાબર. હવે આપણે 30 નો ખૂણો રચવો હોય તો 60 નો અડધો કરીએ એટલે 30 નો ખૂણો થઈ જાય. તો આટલું માપ લઈ અને એક ચાપ અહીંયા આગળ, બીજો ચાપ અહીંયા આગળ. હવે આને આમ સીધું જોડી દઈએ આપણે અહીંયાથી લઈ. ઓકે, તો આ આપણો કેટલાનો ખૂણો થઈ જશે? 30° નો. હવે 15 નો દોરવો હોય તો, તો આ 30 નો પણ શું કરવાનો? આટલું માપ છે એનો પણ દ્વિભાજક કરીએ એટલે પણને 15 નો મળી જાય. ઓકે, આટલું માપ છે તો અહીંયાથી લઈ એક ચાપ મારો, આ બાજુથી લઈ એક બીજો ચાપ મારો, આને જોડશે એટલે આપણને 15 નો પણ અડધો કરીએ એટલે 7.5 બરાબર. હવે જો આ 90° નો ખૂણો છે એનો દ્વિભાજક દોરવો હોય તો, તો જો 90 માટે આ અને અહીંયા સુધી બરાબર, આ બે વચ્ચેનું માપ જોવાનું આપણે એટલે અડધો કરશું એટલે 45 નો મળશે. તો અહીંયાથી લઈ આપણે એક ચાપ અહીંયા મારીએ અને એક બીજો ચાપ અહીંયા મારીએ, આને જોડી દઈએ તો આ 45 નો ખૂણો થઈ જશે બરાબર. આ 30 નો હતો અને આ કેટલાનો છે આપણો? 15 નો. તો આ રીતે ખૂણા રચતા આવડે. હવે 120 નો દોરે છે, 150 નો દોરવો હોય તો, તો આપણે અહીંયા પહેલા 60 નો ચાપ મારવાનો, 120 નો ચાપ અને પાછો અહીંયા રાખી અને આગળ ચાપ મારી એટલે કેટલાનો આવશે? એક્ઝેક્ટ 180. હવે 180 અને 120 ની વચ્ચે આટલું માપ લઈ પાછો અહીંયા એક ચાપ મારવાનો, આ બાજુથી એક ચાપ મારવાનો અને આને આમ જોડી દઈએ તો કેટલાનો થઈ જાય? એ 150 બરાબર. તો આ રીતે તમે વિશિષ્ટ ખૂણાઓ પણ રચી શકો છો. તો આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા સમાપ્ત.